આપણી લાગણી કે જેને માપવામાં આવે એને સંબંધ કહેવાય છે. હશે એને આપણે ભેરે બોલાવ્યા એ વખતે કોઈ પ્રોબ્લેમ હશે, આપણે અનુકૂળતા છે તો આખા પરિવારને બોલાવવા પ્રોબ્લેમ શું છે, કેટલી વાર એમણે આપણને સહાય કરી છે ના વિચારી શકાય. અત્યારે તમારે પ્રોબ્લેમ એ છે કે સગાઈમાં જેટલાને આમંત્રણ આપ્યો હોય ને એટલા લગ્નમાં નથી આપ્યા. લગ્નમાં કેટલા મને જણ કહે કે હવે ખબર પડે કે આપણે કેટલા નજીકના રિશ્તેદાર છીએ. જો 50 લગ્નની બાઉન્ડ્રી છે અને સ્મશાનની કેટલી છે 20, આ બે માંથી સેવા બોલાવે છે એના પર નક્કી કરવાનું કે આપણો ને એનો રસ્તો કેવો છે. લગ્નમાં બોલાવો કે સ્મશાનમાં બોલાવો, બે માંથી એકમાં બોલાવો કે બે માં બોલાવો કે બે માંથી એકે માં બોલાવો, સમજી જવાનું તમે ક્યાં છો. બે માંથી એકે માં ન હોય તો સંપર્ક બેવમાં હોય તો એક છોકરાએ બીજાને પ્રશ્ન કર્યો કે સગાઈ અને લગ્ન વચ્ચે અંતર વધી જાય, કોરોનામાં વધી જાય, નક્કી કર્યું હોય તો આપણે આ મે માં તો મેરેજ નહીં લેવા છે, જાન્યુઆરીમાં તમે જેવા આપણા કમળતા ઉતર્યા જલ્દી જલ્દી કરી લો ભાઈ, આ કઈ ઠેકાણા નહીં કોરોનાના, એટલે તમે સગાઈ કરી નાખો. મેરેજ માટે તમે મે મહિનો નક્કી કર્યો, મે મહિનામાં લોકડાઉન, અમારે 5 મહિના નથી કરવું, અમારે તો 5000માં કરવા છે. એક કામ કરો આપણે ડિસેમ્બર તો સગાઈ અને મેરેજ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થઈ ગયું, 5 મહિના, જાન્યુઆરી ડિસેમ્બર 11 મહિના. એટલે ઉરાય પ્રશ્ન કર્યો કે સગાઈ અને લગ્ન વચ્ચે અંતર લંબાય એમાં લાભ કરે કે નુકસાન કરે. બહુ સરસ જવાબ મળ્યો, મોબાઈલની કંપનીને લાભ થાય અને જેની હાથે મેરેજ થવાના એ દુલ્લાભાઈ વરરાજાભાઈ એને લોસ થાય. એ કઈ રીતના? તો કે બે બાજુનો વિચાર તો એને જ કરવાનો. બોલીએ તો દર્શા સ્વિચ ઓફ થઈ ગયો કે વિચાર પૂરું થઈ ગયું તો બોલવું જોઈએ ને, હું તારે પેલા ભરી જાય. શ્વાસ કેન્દ્રમાં હોય ત્યાં સંપર્ક છે, લાગણી કેન્દ્રમાં હોય સંપર્ક છે. મને મહાવીર સ્વામી ભગવાનની ઘટના યાદ આવે, તમારી લાઈફમાં કદાચ તમે નહીં સાંભળ્યું હોય એવી આ ઘટના છે. તમે દાવો કરતા હો કે મેં કલ્પસૂત્ર બહુ સાંભળ્યા છે, તમે દાવો કરતા હો કે મને ભગવાન મહાવીરનું ચરિત્ર સંપૂર્ણ બાય હાર્ટ ભૂલી જજો. માતા કૃષ્ણની ઉછીમાં જ્યારે ભગવાન ગર્ભમાં છે, દિવસો પસાર થયા અને એક દિવસ ભગવાનને લગભગ 7મો મહિનો ચાલે છે કૃષ્ણા, અને 7મા મહિને અચાનક પરમાત્મા મહાવીરને વિચાર આવ્યો કે હું હલું છું, હું ચલું છું, તો મારી માં બોલો વર્ધમાનનો ત્રિશલા સાથે સંપર્ક હતો કે સંબંધ? જો એક માના દીકરા સાથે સંબંધ હોય એમાં કોઈ નવાઈ નથી, માં છે. દીકરો ગમે તેવો આડો પાકે તો પણ માં એ માં છે, માં તે માં. બીજા બધા વર બગડાયેલા. સંસ્કૃતમાં એક બહુ મજાની પંક્તિ છે, કુપુત્રો જાયતે ત્વચિત કુમાતાનો ભક્તિ. પુત્ર કુપુત્ર થાય પણ માવતર કમાવતર ના. 3 લોકના નાથને પોતાની કુક્ષીમાં લઈને બેઠેલા ત્રિશલાને તો વર્ધમાન સાથે રિલેશન હોય જ, એમાં કોઈ નવાઈ નથી. પણ વર્ધમાનને જો 24 તીર્થંકરમાં કોઈ તીર્થંકરને વિચાર નથી આવ્યો એવો વિચાર વર્ધમાનને આવ્યો. પ્રશ્ન તો તમને એ થવો જોઈએ કે બીજાને ન આવ્યો, વર્ધમાનને કેમ આવ્યો? હવે એકવાર મારે ગચ્છાદી મૂકીના પ્રશ્ન કર્યો ત્યારે ગચ્છાદીપતિ બહુ સરસ જવાબ આપ્યો કે ભગવાન પ્રત્યે માને સખત પ્રેમ, જે પ્રેમ વામાને પાર્શ્વ માટે હતો, જે પ્રેમ મરુદેવાને ઋષભ માટે હતો, એના કરતા કઈ ગણો વધારે પ્રેમ ભીષ્મને વર્ધમાન માટે. અને એટલે જ વર્ધમાનને થયું મારી માને બહુ પીડા થઈ છે, હું હલું છું, હું ચલું છું, હું બોલું છું, એક કામ કરું સ્થિર થાવ, મારી માને પીડા. ગર્ભમાં રહેલા વર્ધમાન મને અને તમને સંદેશ આપે છે કે જે માં તમને જન્મ આપે છે એ માં સાથે સંપર્ક ના હોય, એ માં સાથે તો સંબંધ હોવો જોઈએ.